કોટવાડિયા સ્પીડ ન્યૂઝ 18 માં આપનું સ્વાગત છે. જોઈએ સમાચારો વિગતવાર. આજરોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના દ્વારકાધીશ સોસાયટી સામે આવેલ વડતાલ તાબાના સ્વામિનારાયણ મુખ્ય મંદિરે ભગવાન શ્રી સ્વામિનારાયણની 238મી જન્મોત્સવ રાત્રે 10 કલાકે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો, જ્યારે ધૂન ભજન કીર્તન રમઝટ વચ્ચે ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું, જેમાં માત્ર 11 વર્ષની કુમળી વયે તેમણે ગૃહ ત્યાગ કર્યા હતા અને માનસરોવરથી લઈને નેપાળ મુક્તિનાથ પુલ શ્રમ સુધીની હિતુ હમીશાન કઠોર તપસ્યા કરી હતી અને પૂર્વ સુંદરવન જેવા ઘોર જંગલથી લઈને છેક કન્યાકુમારી સુધી ખુલ્લા પગે એકાદશી વિચરણ કર્યું હતું, જ્યારે 18મી સદીના ઘોર અંધકારમાં રીબીતા ભારતીય સમાજની દુર્દશાએ અમનું કરુણામત હૃદયને કરુણથી છલકાવી દીધું હતું, જ્યારે ભારતભરમાં પારિવારિક બની જેલે છેલ્લે ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે સ્વામિનારાયણ ભગવાન આપણા ગુજરાતના સંસ્કારને સંજીવની છાટીને જીવનની સજીવ કર્યો હતો અને જેણે જન્મદિવસને વધાવતા 8 વાગે રાત્રે 10:30 વાગ્યા સુધી કોઠારી શાસ્ત્રી ધર્મનંદનથી સ્વામી માર્ગદર્શન હેઠળ શ્રીજીચરણ સ્વામી તથા શ્રીજીચરણ યુવક મંડળ તેમજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોએ ધૂન ભજન કીર્તન દ્વારા ભગવાનના જન્મોત્સવના વધામણા કર્યા હતા. એવા સમયે અમારા રિપોર્ટર દિનેશ ચંદ્ર વડિયા તેમજ સરફરાજ કોડી દ્વારા ખાસ કવરેજ કરવામાં આવ્યું હતું. રામનવમી હિન્દુ શાસ્ત્ર પ્રમાણે તહેવાર મોટો કહેવાય. ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિવસ એટલે રામનવમી. ભગવાન રામજી 50,000 વર્ષ પહેલાં પ્રગટ થયા, રામ રાજ્યની સ્થાપના કરી અને જીવોના ઉદ્ધાર માટે ભગવાનનો અવતાર થવાનું કારણ હોય છે. કળિયુગમાં ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા, એમનું છપૈયા જન્મસ્થાન, ત્યાં ભગવાનનો બાળક રૂપે જન્મ થયો. ધર્મ, દેવ અને ભક્તિ માતા આ છપૈયામાં અયોધ્યાની બાજુમાં જ આ ભગવાન સ્વામિનારાયણ પધાર્યા. એ નિમિત્તે સ્વામિનારાયણ મુખ્ય મંદિર ઉપલેટા ત્યાં ઘનશ્યામ મહારાજના પ્રાગટ્ય નિમિત્તે ઉત્સવ ધામે ધૂમે બધા જ ભક્તો ભાઈઓ બહેનો મળી અને બપોરના 12 વાગે ભગવાન રામચંદ્રજીની આરતી, પંચાજીનો પ્રસાદ બધા ભક્તોએ લાભ લીધો. એવી જ રીતે રાત્રે 10:10 મિનિટે ભગવાન સ્વામિનારાયણ એમનું બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ એમનું પ્રાગટ્ય થયું અને લોકોએ ખૂબ ધામધૂમથી ઉત્સવ ઉજવ્યો છે. ચોકલેટો ખૂબ ઉડાડી છે, નાના નાના બાળકો બહેનોએ રાસ રમી અને ભગવાનને ખૂબ રાજી કર્યા છે. ભક્તોએ નંદભયો કરી ઘનશ્યામ મહારાજની ઉજવણી બહુ ઉત્સાહથી ભાવથી પ્રેમથી ઉજવી છે. ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આ સ્વામિનારાયણ મુખ્ય મંદિર ઉપલેટાને આંગણે આવા ઉત્સવો હર વખત થતા હોય છે.